વિદ્યાર્થી મિત્રો શ્રી યુવા ડિજિટલ ક્લાસ ભાવનગરમાં આપ સર્વે મિત્રોનું ફરીથી સ્વાગત છે મિત્રો આજનો જે લેક્ચર છે આપણો એ લેક્ચર બંધારણનો ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આ જે ટોપિક આપણે ભણવાના છીએ એ ટોપિકનું નામ છે આમુખ કે જેને અંગ્રેજીની અંદર પ્રિયમ્બલ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એને આપણે પ્રસ્તાવના તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આપણા બંધારણની અંદર જ્યારે બંધારણ અમલમાં આવ્યું તો એ વખતે ત્રણસો ને પંચાણું જેટલા અનુચ્છેદ હતા બાવીસ ભાગ હતા એની અંદર ત્યાર પછી આઠ એની અંદર અનુસૂચિ હતી અને એક પ્રસ્તાવના હતી જે હાલના સમયની જો આપણે વાત કરીએ તો એ વધીને એપ્રોક્સિમેટ લગભગ ચારસો સિત્તેર જેટલા અનુચ્છેદ થઈ ગયા છે ત્યાર પછી જોઈએ તો બાર એની અંદર અનુસૂચિઓ છે જેને પરિશિષ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને પચીસ એ ભાગ રહેલા છે પણ નોર્મલી આપણે બાવીસ ભાગ છે એને જ એક્ઝામની અંદર એકાઉન્ટ કરતા હોઈએ છીએ અને સાથે સાથે એક પ્રસ્તાવના છે સાથે સાથે એક પ્રસ્તાવના છે જેને આપણે આમુખ તરીકે ઓળખીએ છીએ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર આમુખ કે જેને આપણે કહી શકીએ છીએ પ્રિયમ્બલ મતલબ કે પ્રીએમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રિયમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શરૂઆત કરીએ મિત્રો આપણે તો સૌથી પહેલો પ્રશ્ન છે કે ભાઈ આમુખ એટલે શું મેં હમણાં તમને વાત કરી કે ભાઈ આજનો જે લેક્ચર છે એ ખૂબ જ અગત્યનો લેક્ચર છે અમુક છે એ એવું કહી શકાય કે ભાઈ આખું જે બંધારણ છે ને એનો સાર એ આમુખમાં રહેલો છે આખા બંધારણનો સાર છે એ આમુખની અંદર રહેલો છે જો તમે આમુખ બરાબર સમજી લ્યો અમુકના બધા જ શબ્દો બરાબર તમે સમજી લ્યો તો આપણને એમને જ ખ્યાલ આવી જાય કે ભાઈ આપણા બંધારણની પ્રકૃતિ કેવી છે આપણું બંધારણ મિત્રો કેવા પ્રકારનું છે આપણું બંધારણ છે એ શું સૂચવે છે એના હેતુઓ શું છે એના ઉદ્દેશો શું છે આ બધી જ વસ્તુઓ મિત્રો આપણને એની પ્રસ્તાવનામાંથી ખ્યાલ આવી જાય છે જે રીતે કોઈ એક પુસ્તક હોય તો એ પુસ્તકની શરૂઆતના ભાગની અંદર એની પ્રસ્તાવનાનું એ વિવરણ કરવામાં આવેલું હોય છે અને આ જે વિવરણ છે એના આધારે ખબર પડી જાય કે આ પુસ્તક છે એ કેવા પ્રકારનું પુસ્તક છે આ પુસ્તકની અંદર કન્ટેન્ટ છે એ શું કહેવા માગે છે અને લેખક છે એ પોતે આની અંદર શું કહેવા માગે છે એ બધી જ બાબતો છે એ પ્રસ્તાવનાની અંદર આપણને ખ્યાલ આવી જતો હોય છે એ જ રીતે મિત્રો એ જ રીતે આપણું જે આમુખ છે ને એ આપણા બંધારણની પ્રકૃતિ દેખાડે છે એ આપણા બંધારણની પ્રકૃતિ સમજાવે છે કે આપણું બંધારણ છે એ કેવા પ્રકારનું છે આપણા બંધારણના ઘડવૈયાઓ છે એના મનની અંદર શું હતું એ શું કહેવા માગતા હતા એ ભારતને કેવા પ્રકારનો દેશ બનાવવા માગતા હતા એ બધી જ બાબતોનો જે ખ્યાલ છે ને મિત્રો એ બધો જ ખ્યાલ આપણને આમુખની અંદર જોવા મળે છે આમુખને સામાન્ય રીતે આપણે પ્રસ્તાવના કહીએ છીએ આમુખને આપણે પ્રસ્તાવના તરીકે ઓળખીએ છીએ અને આ પ્રસ્તાવના છે એ સમગ્ર બંધારણનો સાર દેખાડે છે મતલબ કે એનો સારાંશ એ આપણને આપે છે આના આધાર ઉપર જ નક્કી થઈ શકે કે ભાઈ ભારત છે એ કેવા પ્રકારનો દેશ છે કોઈ વ્યક્તિ ખાલી અમુખ વાંચીને એવું નક્કી કરી શકે કે ભારત દેશની અંદર રહેવું જોઈએ કે કેમ વિદેશના કોઈ વ્યક્તિ આવીને એમ કે કે ભાઈ ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે મારે સેજ જાણવું છે તો એને આપણે આખી બંધારણની બૂક નથી આપી દેવાની આને ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ તું અમારા બંધારણનું આમુખ વાંચી લે ખાલી અમારા બંધારણનું ખાલી તું આમુખ વાંચી લે એટલે તને ખ્યાલ આવી જાય કે અમારો દેશ છે એ કેવા પ્રકારનો છે અમારા ઘડવૈયાઓ છે એ અમારા દેશને કેવા પ્રકારનો બનાવવા માગે છે અને હાલના જે લોકો છે એ કેવા પ્રકારના છે કે ભાઈ દેશની તમામ શક્તિ છે એ સેમા નિહિત થયેલી છે આ બધી જ બાબતોનો ખ્યાલ છે એ મિત્રો આમુખની અંદર આપણને મળી જાય છે અને એનાથી થોડું વિશેષ જો કેવું હોય તો કોઈ ફિલ્મ હોય જ્યારે કોઈ નવી ફિલ્મ આવવાની હોય રિલીઝ થવાની હોય તો એની પહેલાં થોડાક સમય પહેલાં એનું ટ્રેલર આવી જાય એનું ટ્રેલર આવી જાય અને એ ટ્રેલર જોઈએ ને એટલે તરત આપણને ખ્યાલ આવી જાય ટ્રેલરના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ આ ફિલ્મ છે એ કેવા પ્રકારની હશે મતલબ થોડો ઘણો આછો પાતળો અંદાજ આવી જાય છે અને તમે ટ્રેલર પણ કહી શકો આપણા બંધારણનું છે એ ટ્રેલર પણ કહી શકો જો બંધારણમાં એવું કંઈ નથી કે આ ટ્રેલર છે ખાલી તમારે એટલું સમજવાનું છે કે ભાઈ બંધારણનો જે સાર છે ને એ મિત્રો આમુખની અંદર રહેલો છે અમુક છે એ બંધારણને સમજવાની ચાવી છે અમુક છે એ બંધારણને સમજવાની ચાવી છે ભારતનું બંધારણ એ કોઈ વ્યક્તિ જોવે અને ખાલી આમુખ વાંચે ને તો એ વ્યક્તિ નક્કી કરી શકે કે ભાઈ ભારતમાં રહેવું જોઈએ કે કેમ અને પાકિસ્તાનનું બંધારણ છે એ કોઈ વાંચે અને એનું આમુખ એ જોવે તો એને તરત ખ્યાલ આવી જાય કે પાકિસ્તાન છે એ તો ઇસ્લામિક કન્ટ્રી છે તો આની અંદર ન રહેવાય ભારત છે એ સેક્યુલર કન્ટ્રી છે બરાબર મતલબ કે ધર્મનિરપેક્ષ દેશ છે તો અહીંયા બધા જ ધર્મો છે એને સમાન ન્યાય મળે છે અને એક ખાસ પ્રકારનો આદર મળે છે તો ભારતની અંદર એ રહેવું જોઈએ ભારત રહેવાલાયક દેશ છે એવું કહી શકાય એના આધાર ઉપર કહેવાનો મતલબ મારો એ છે કે કોઈપણ પુસ્તકની અંદર શરૂઆતમાં એની પ્રસ્તાવના આપેલી હોય છે બંધારણની અંદર પણ શરૂઆતમાં છે એ આ પ્રસ્તાવના જ આપેલી છે જેને આપણે આમુખ તરીકે ઓળખીએ છીએ અને આમુખ છે એ આપણું બંધારણ કેવા પ્રકારનું છે એ આપણને સમજાવે છે મતલબ કે બંધારણને સમજવા માટેની ચાવી છે બંધારણને સમજવા માટેની એ ચાવી છે બંધારણને એ સમજાવે છે મતલબ અમુક જો તમે સમજી લ્યો એટલે તમને આપણા બંધારણની આખી પ્રકૃતિ છે એનો ખ્યાલ આવી જતો હોય છે બરાબર તો હવે આપણે જે અમુકની વાત કરીએ છીએ મિત્રો તો એ અમુક કેવું છે અમુક શું છે બરાબર એની અંદર શું લખેલું છે એ આપણે જોઈએ પહેલાં તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ અમુક એટલે શું અમુક એટલે શું તો આમુખ એ મિત્રો બીજું કાંઈ નથી અમુક એ પ્રસ્તાવના છે કે જે સમગ્ર બંધારણનો આપણને સાર આપે છે અને જે પ્રમાણે કોઈ ફિલ્મ રિલીઝ થવાનું હોય એની પહેલાંનું જે ટ્રેલર છે એ પ્રમાણેનું એક આ ટ્રેલર છે એ પ્રમાણેનું શું છે આ ટ્રેલર છે આપણો દેશ એ કેવા પ્રકારનો છે આપણા ઉદ્દેશો શું છે આપણે દેશને કેવો બનાવવો છે આપણે આપણા દેશના જે નાગરિકો છે એ નાગરિકોને કેવો ન્યાય આપીએ છીએ કેવા એને આપણે અધિકારો આપીએ છીએ એ બધી જ બાબતોનો જો કોઈ ટૂંક સાર આપણને ક્યાંય મળી જતો હોય તો એ મળી જાય છે આપણા બંધારણના અમુકની અંદર તો મિત્રો એ એ મળે છે છે આપણને આપણને બંધારણના અંદર એનો સાર મળી જતો હોય છે દોસ્તો બરાબર જોઈએ આપણે આ છે બંધારણનું આમુખ બંધારણનું જે આમુખ છે એની આપણે જો શરૂઆત કરીએ તો સૌથી પહેલા ત્યાં એવું લખ્યું છે કે અમે ભારતના લોકો બંધારણના આમુખની અંદર પહેલું જે વાક્ય છે મતલબ કે જે પહેલી જે લાઈન છે પહેલો જે શબ્દ છે ને એ શબ્દ શું દર્શાવે છે શું લખેલું છે કે ભાઈ અમે ભારતના લોકો ખાલી તમને એવો સવાલ પૂછાય કે ભારતના બંધારણના આમુખની શરૂઆત છે એ ક્યાંથી થાય છે અમે ભારતના લોકો વિધ પીપલ ઓફ ઇન્ડિયા વિધ પીપલ ઓફ ઇન્ડિયા મતલબ કે અમે ભારતના લોકો ભારતના બંધારણના અમુકની શરૂઆત એ અમે ભારતના લોકોથી એ થાય છે મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો જે પ્રમાણે હું જે અમુક બોલું છું એ પ્રમાણે અમે ભારતના લોકો ભારતને મતલબ કે આપણો જે દેશ છે એ ભારતને કેવો બનાવવા માગીએ છીએ એમ કે છે તો એક સાર્વભૌમત્વ બનાવવા માંગીએ છીએ એક સમાજવાદી બનાવવા માગીએ છીએ એક બિન સાંપ્રદાયિક બનાવવા માગીએ છીએ એક લોકતાંત્રિક બનાવવા માગીએ છીએ અને એક પ્રજાસત્તાક બનાવવા માંગીએ છીએ શું કહે છે જુઓ એક સાર્વભૌમ બનાવવા માગીએ છીએ મતલબ આ ઉદ્દેશો છે સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અને તેના સર્વ નાગરિકો મતલબ એના જે નાગરિકો છે તેને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય ત્યાર પછી વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા મતલબ કે આ પાંચ પ્રકારની સ્વતંત્રતા આ ત્રણ પ્રકારના ન્યાય રાજકીય સામાજિક અને આર્થિક ત્યાર પછી વિચાર અભિવ્યક્તિ માન્યતા ત્યાર પછી ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપીએ છીએ અને દરજ્જો અને તકની સમાનતા આપીએ છીએ બરાબર સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે તેવી બંધુતા સુદ્રઢ કરે તેવી બંધુતા મતલબ કે બંધુત્વનો ભાવ છે એ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ ડેટ ખાસ યાદ રાખજો એનું બહુ મહત્ત્વ છે ભાઈ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ મિતિ માર્ગ મિતિ માર્ગ શીર્ષ શુક્લ સપ્તમી સંવંત બે હજાર છ વિક્રમી આ છે એ ગુજરાતીની અંદર જે આપણા જે બધા પંચાંગ છે એના આધાર ઉપર ભારતના જે પંચાંગ છે એના આધાર ઉપર એ વિક્રમ સંવંત લખેલું છે ફરીવાર બોલું છું મિતિ માર્ગ શીર્ષ શુક્લ સુપ્તમી સંવંત બે હજાર છ વિક્રમી એના રોજ આજથી આ સંવિધાન અપનાવી અને તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ અમને પોતાને અર્પિત કરીએ છીએ મતલબ કે અમે ભારતના લોકો મતલબ કે ભારતના લોકોને અર્પિત કરીએ છીએ બરાબર આ છે મિત્રો આપણા બંધારણનું અમુક ભારતના બંધારણનું જે અમુક છે ને મિત્રો એ માત્ર એક જ વાક્યનું બનેલું છે તમે જુઓ બધી જ જગ્યા ઉપર અલ્પ વિરામ આવશે કોઈ જગ્યાએ પૂર્ણ વિરામ નથી માત્ર છેલ્લે પૂર્ણ વિરામ છે એટલે આખું જે વાક્ય છે એ વાક્ય આખું અમુક છે બરાબર મતલબ કે અમુક છે એ આખું એક જ વાક્યનું છે કે ભાઈ અમે ભારતના લોકો કે જે ભારતને કેવું રાજ્ય બનાવવા માગીએ છીએ કેવો દેશ બનાવવા માગીએ છીએ તો સાર્વભૌમ રાજ્ય દેશ બનાવવા માગીએ છીએ સમાજવાદી બનાવવા માગીએ છીએ બિનસાંપ્રદાયિક બનાવવા માગીએ છીએ લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક બનાવવા માગીએ છીએ અને ભારતના જે લોકો છે નાગરિકો છે એને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય આપવા માગીએ છીએ ત્યારબાદ પાંચ પ્રકારની સ્વતંત્રતા છે પાંચ પ્રકારની સ્વતંત્રતા છે વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા અને ત્યાર પછી સમાનતા શેની તો કે દરજ્જો અને તકની મતલબ અવસરની સમાનતા આપીએ છીએ અને એ બધાના એમ કહેવાય કે બધામાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરે તેવી બંધુતા મતલબ એ ખાસ પ્રકારનો ભાઈચારો અને એ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ આ દિવસે અમે એને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ અર્પણ કરીએ છીએ તો મિત્રો અહીંથી ચાર થી પાંચ સવાલો છે એ બને છે બરાબર બે ત્રણ છે એ સિમ્પલ આપણે જોઈ લઈએ સૌથી પહેલી બાબત કે ભારતના બંધારણના અમુકની શરૂઆત ક્યાંથી થાય તો કે ભાઈ અમે ભારતના લોકો વિધ પીપલ ઓફ ઇન્ડિયા કારણ કે મૂળ બંધારણ છે ને મિત્રો એ અંગ્રેજીની અંદર લખાયું હતું બરાબર પછી એનું હિન્દીની અંદર એ અનુવાદન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી અલગ અલગ ભાષાઓની અંદર આપણે આપણી રીતે અનુકૂળતા મુજબ એનું ભાષાંતર છે એ કર્યું છે બાકી મૂળ બંધારણ છે એ અંગ્રેજીની અંદર હતું અને એટલા માટે જ મહત્ત્વ છે વિધ પીપલ ઓફ ઇન્ડિયાનું મતલબ કે અમે ભારતના લોકો બરાબર ત્યાર પછી ભારતને કેવો બનાવવાનો છે એ ઉદ્દેશો આપે છે આ પાંચ બાબતો ઉદ્દેશો આપે છે એક તારીખ છે જે તારીખનું અહીંયા જે જોગવાઈ કરેલી છે મતલબ કે જે દર્શાવેલી છે એ તારીખ છે મિત્રો છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ને ઓગણપચાસ એ દિવસે આપણું બંધારણ આખું તૈયાર થયું હતું ભાઈ આ દિવસે આપણું બંધારણ આખું તૈયાર થયું હતું હવે મિત્રો જે જે શબ્દોની મેં વાત કરી જેની જેની નીચે મેં અંડરલાઈન કરીને એ એક એક શબ્દને આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજવાનો છે બરાબર અમુખના જે મૂળ તત્વો છે એ તત્વોને આપણે સમજવાના છે આમુખ આપણને કઈ કઈ બાબતો સમજાવે છે શેની આપણને શક્તિ આપે છે બરાબર એની અંદર રહેલા જે મૂલ્યો છે એ મૂલ્યોની ચર્ચા આપણે હવે કરવાની છે અને પછી આપણે ચર્ચા કરવાની છે કે આમુખની સાથે સંકળાયેલા બધા શબ્દો અને અમુક સાથે સંકળાયેલા અલગ અલગ મહત્ત્વના કેસો અને ત્યાર પછી છેલ્લે આપણે જોવાના છીએ બંધારણનું મૂળભૂત માળખું આ પ્રમાણે છે એને આપણે આખું આખું જે અમુક છે એને બે ભાગની અંદર મિત્રો ડિવાઈડ કરશું કારણ કે એક ભાગની અંદર એ લેક્ચર છે એ ખૂબ જ લાંબો થઈ જાય એટલા માટે એ બે ભાગની અંદર આખો લેક્ચર છે એ આપણે જોવાના છીએ મિત્રો બરાબર ઓકે આગળ જોઈએ તો આમુખની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મતલબ આપણને એવું થાય કે આ જે અમુક છે એ હકીકતમાં આવ્યું ક્યાંથી આ આમુખ આપણે અત્યારે આટલી બધી વાત કરી કે ભાઈ આમુખ તો આટલી મહત્તા ધરાવે છે બરાબર કે જે બંધારણનો સાર છે અમે ભારતના લોકો આવું બધું છે આ દેશ આવો બનાવશું આવો ન્યાય આપશું આવી બંધુતા કેળવશું આ તારીખે અર્પણ કરું બધી વાત બરાબર છે પણ એ એની શરૂઆત ક્યાંથી થઈ એનો ઇતિહાસ શું છે તો અત્યારે આપણે ચર્ચા કરવાની છે બંધારણનું જે આમુખ છે એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપણે મિત્રો બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોઈતી પણ હવે આપણે ચર્ચા કરવાની છે આમુખની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તો જુઓ આપણે જાણીએ છીએ કે ભાઈ બંધારણ સભા છે એની પહેલી બેઠક નવ ડિસેમ્બર રોજ એ પહેલી બેઠક મળી બરાબર એ પહેલી બેઠકની અંદર શું થયું હોય તો કે ભાઈ કાંઈ નહીં માત્ર એક કાર્યકારી અધ્યક્ષ છે એની આપણે ખાલી નિમણૂક કરી બસ બીજું કાંઈ નહીં બરાબર બીજી બેઠક છે એના બે દિવસ પછી મતલબ કે અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ તો એ વખતે આપણે શું કર્યું તો કે ભાઈ હવે છે એ કાર્યકારી નહીં ચાલે કોઈ પરમાનન્ટ આપણે જોશે કોઈ પરમેનન્ટ અધ્યક્ષ આપણે જોશે એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એને આપણે બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે એની આપણે નિમણૂક કરી બરાબર અગિયારમી ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જે પછીથી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા બરાબર તો એ જે રાજેન્દ્ર પ્રસાદ છે એને આપણે પ્રથમ અથવા તો બંધારણ સભા માટે તો એ અંતિમ જ કહી શકાય કારણ કે એ કાયમી હતા કાયમી અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદની આપણે નિમણૂક કરી અને એના બે દિવસ પછી મતલબ કે તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બંધારણ બનવાની શરૂઆત થઈ જો બંધારણની પહેલી બેઠક નવ ડિસેમ્બરે મળી હતી પણ બંધારણ બનવાની જે શરૂઆત છે ને એ ક્યારે થઈ હતી ભાઈ તો કે તેર ડિસેમ્બર ઓગણીસો ને રોજ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ બધા કમ્પ્લીટલી તૈયાર થઈને છે એ બંધારણ સભાની અંદર પહોંચી ગયા અને કીધું કે ચાલો બંધારણ બનાવવાની શરૂઆત કરો તમે શરૂઆત કરો બધા શરૂઆત કરો પણ શરૂઆત કરવી કઈ રીતે શરૂઆત કરવી કઈ રીતે શરૂઆતમાં કેવું શું આપણે બંધારણ તો બનાવવું છે પણ કેવા પ્રકારનું બનાવવું છે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણું બંધારણ છે અલગ અલગ સાઠ દેશો એના બંધારણનો અભ્યાસ કરીને પછીથી બનાવવામાં આવેલું છે અને એટલા માટે જ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે આપણી પાસે બરાબર એ લેખિત બંધારણ હોવાના ઘણા બધા આપણી પાસે કારણો છે બરાબર એની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરવાના છીએ પણ અત્યારે ખાલી આપણે એટલું સમજીએ કે બંધારણ બનાવવું તો છે બંધારણની શરૂઆત તો કરવી છે પણ કઈ રીતે શરૂઆત કરવી તો એ વખતે મિત્રો પંડિત જવાહરલાલ નહેરુ છે એ ઊભા થાય છે અને એક ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ કરે છે બરાબર કે ભાઈ આપણી ઈચ્છા એવી છે કે આપણે બંધારણ આવા પ્રકારનું બનાવીએ આપણે આપણું બંધારણ છે એ આવા પ્રકારનું બનાવીએ મતલબ કે એ બિનસાંપ્રદાયિક હોય કે એ સમાજવાદી હોય કે એ લોકતંત્રાત્મક હોય એ પ્રજાસત્તાક હોય બધાને ન્યાય મળી રહે બધાને સમાનતા મળે બરાબર એક સારો ભાઈચારો કેળવાય આ પ્રકારનું આપણે કંઈક બંધારણ છે એ બનાવવું છે ભાઈ આવો એણે એક વિચાર આપ્યો અને એ જે વિચાર છે ને એને આપણે કહીએ છીએ મિત્રો ઉદ્દેશ પ્રસ્તાવ એને આપણે શું કહીએ છીએ ઉદ્દેશ પ્રસ્તાવ મતલબ કે શરૂઆતની અંદર જ્યારે એ ઊભા થયા ત્યારે એણે એક આવી વાત કરી કે આવું એક આપણે કંઈક બનાવવું છે બરાબર છે હવે જ્યારે આ વાત એણે જે બંધારણ સભાની અંદર મૂકી એટલે એ વખતે ડૉક્ટર આંબેડકર છે એ ઊભા થયા અને એમણે કીધું કે ભાઈ તમારી વાત બરાબર છે બહુ સારો આ કન્સેપ્ટ છે કે ભાઈ આના આધાર ઉપર આપણે બંધારણ છે એનું નિર્માણ કરવું જોઈએ આવું જ બંધારણ આપણે નિર્માણ કરવું જોઈએ પણ અત્યારે આપણા ઘણા બધા મિત્રો છે એ અત્યારની આ સભાની અંદર મોજૂદ નથી મતલબ કે હાજર નથી તો આવો એક મહત્ત્વનો જે પ્રસ્તાવ છે એને હાલ પૂરતો આપણે સ્થગિત રાખીએ બરાબર તો બધા રાજી થઈ જાય કે ભાઈ ચાલો કાંઈ વાંધો નહીં આપણે હાલ પૂરતો છે એને સ્થગિત રાખીએ જે પછી ગમે ત્યારે છે એ આના ઉપર પ્રસ્તાવ છે એ પારિત કરશું મતલબ કે એને આગળ વધારી છે બંધારણ સભાના જે સલાહકાર હતા બી એન રાવ મતલબ કે બેનેગલ નરસિંહ રાવ એનું જે આખું નામ છે એ છે બેનેગલ નરસિંહ રાવ સર બી એન રાવ બરાબર ખૂબ જ બુદ્ધિશાળી એ વ્યક્તિ હતા અને આંબેડકરજી છે એ એવું કહેતા કે ભાઈ બધા મને આ બંધારણ છે એ કમ્પ્લીટ થઈ ગયું એટલે મારો આભાર માને છે મને બધા ધન્યવાદ આપે છે પણ હું ધન્યવાદ આપું છું બી એન રાવને હું ધન્યવાદ આપું છું કે આપણી બંધારણ સભાના જે સલાહકાર છે બી એન રાવ એને હું ધન્યવાદ આપું છું એનો હું આભાર માનું છું કે જો એ ન હોત તો હું આ કાર્ય કરી શકત નહીં બરાબર મતલબ કે કે એવો સવાલ પૂછાય આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે એનું પ્રારૂપ છે એ કોણે તૈયાર કર્યું તો બી એન રાવ જે બંધારણ સભાના સલાહકાર હતા બરાબર એ એક ખાસ આપણે યાદ રાખવાનું છે હવે આ જે ઉદ્દેશ પ્રસ્તાવ છે એ રજૂ કર્યો તો એ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જ્યારે પારિત થયો મતલબ પસાર થયો ક્યારે એટલે કે એનો સ્વીકાર ક્યારે થયો તો કે જાન્યુઆરી ઓગણીસો એનો સ્વીકાર થયો જો ભાઈ યાદ રાખો તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ આ ઉદ્દેશ પ્રસ્તાવ એ રજૂ થયો બરાબર કોણે રજૂ કર્યો તો જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો એનું પ્રારૂપ કોણે તૈયાર કર્યું તો બી એન રાવ બેનેગલ નરસિંહ રાવ એણે એનું પ્રારૂપ તૈયાર કર્યું બરાબર અને આ જે ઉદ્દેશ પ્રસ્તાવ છે એનો સ્વીકાર ક્યારે થયો તો કે ભાઈ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને સુડતાલીસ ઉદ્દેશ પ્રસ્તાવ તરીકે સ્વીકાર થયો ખાસ યાદ રાખજો એનો ઉદ્દેશ પ્રસ્તાવ તરીકે સ્વીકાર થયો ભાઈ બીજા કોઈ બાબત તરીકે નહીં મતલબ અમુક તરીકે નહીં અમુક તરીકે એનો સ્વીકાર ક્યારે થયો ભાઈ તો કે બાવીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસ બંધારણ સભા દ્વારા એનો અમુક તરીકે સ્વીકાર થયો અમુક તરીકે એનો સ્વીકાર બંધારણ સભા દ્વારા બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના દિવસે થયો ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ આ બધી તારીખો છે ને એ તારીખો આપણને ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ ક્યારે ઉદ્દેશ પ્રસ્તાવ છે એ પારિત થયો અથવા તો એવું કહેવાય કે ભાઈ એની શરૂઆત થઈ કે ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે રજૂ થયો તો ક્યારે થયો તો કે તેર ડિસેમ્બર ઓગણીસો ને બરાબર એ પસાર ક્યારે થયો મતલબ પારિત ક્યારે છો તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ મતલબ એનો સ્વીકાર થયો અને બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ બંધારણ સભા દ્વારા એવું નક્કી કર્યું કે ભાઈ ઉદ્દેશ પ્રસ્તાવ છે ને એને આપણે આમુખ તરીકે દર્શાવી દઈએ એને અમુક તરીકે દર્શાવી દઈએ કારણ કે દુનિયાના ઘણા અમુક દેશો છે એની અંદર અમુક હતું એટલે આપણને પણ એમ થયું કે ચાલો આપણે પણ અમુક છે એ એના માટે થોડું કંઈક વિચારીએ એની ચર્ચા હમણાં આપણે કરવાના છીએ એટલે અત્યારે હું બહુ એમાં જાજુ પડતો નથી તો બાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ બંધારણ સભા દ્વારા આમુખ તરીકે ઉદ્દેશ પ્રસ્તાવ છે ને એ જ આમુખ બની ગયો ખાસ યાદ રાખજો ઉદ્દેશ પ્રસ્તાવ છે એ જ આમુખ બની જાય છે ઓગણીસો ને પચાસના રોજ એનો શું થાય છે તો કે સ્વીકાર થાય છે અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કે જ્યારે આખું બંધારણ અમલમાં આવે છે મિત્રો ત્યારે આ અમુક પણ અમલમાં આવે છે જ્યારે આખું બંધારણ અમલમાં આવે છે એ વખતે આખું અમુક છે એ પણ અમલમાં આવે છે ખાલી જો તમને કન્ફ્યુઝ કરવા માટે એવો સવાલ પૂછી શકે કે ભાઈ બંધારણનું આમુખ એ ક્યારે અમલમાં આવ્યું બંધારણનું અમુક છે એ ક્યારે અમલમાં આવ્યું તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ કે જે દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખીએ છીએ બરાબર તો આટલી વસ્તુ એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની અંદર તમારે ધ્યાનમાં રાખવાની ત્યાર પછી આજે આમુખ છે ભાઈ બરાબર એ અમુકના પાનાની જે ડિઝાઇન છે એ કોણે એ કમ્પ્લીટ કરી તો કે ભાઈ ચિત્રકાર છે અહીંયા નામ આપણે જાણીએ છીએ કે ભાઈ બે ઓહર રામ મનોહર સિન્હા અને આપણે જાણીએ છીએ કે ભાઈ એણે માત્ર એની સહી છે એ આમુખની અંદર નીચેના ભાગની અંદર કરી હતી બરાબર કે જેણે આખું બંધારણ છે ડિઝાઇન કર્યું એ વ્યક્તિ જે રામ મનોહર સિન્હા છે એણે શું કર્યું આમુખની ડિઝાઇન પણ એમણે કમ્પ્લીટ કરી અને ત્યાર પછી અમુકનું જે સુલેખન છે એ પ્રેમ બિહારી નારાયણ રાય કે જેમણે બંધારણ પણ લખ્યું છે બરાબર છે પ્રેમ બિહારી નારાયણ રાયજાદા કે જેણે આમુખ છે એ આમુખને મતલબ સુલેખન કર્યું અથવા તો એવું કહી શકાય કે એની જે કેલિગ્રાફી જે કહેવાય છે બરાબર એ કોણે કરી તો કે ભાઈ પ્રેમ બિહારી નારાયણ રાયજાદા ખાલી ફેક્ચ્યુઅલ ડેટા છે જે આપણે જાણીએ છીએ ભાઈ આગળ વધીએ અમુકનો સ્ત્રોત કે ભાઈ અમુક છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે તો જો મિત્રો દુનિયાની અંદર કોઈ બંધારણની અંદર સૌપ્રથમ જો આમુખ દાખલ થયું હોય ને તો એ છે અમેરિકા એ છે અમેરિકા મતલબ કે યુએસએ ના બંધારણની અંદર સૌ પ્રથમ વખત આ અમુખ છે એ દાખલ થયું અને એના બંધારણની અંદર જે પહેલું જે વાક્ય છે ને એ વાક્ય આવું જ છે કે ભાઈ વી ધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બરાબર મતલબ કે અમે અમેરિકાના લોકો આપણે જે પ્રમાણે અમે ભારતના લોકો વિધ પીપલ ઓફ ઇન્ડિયા કહીએ છીએ એ વિધ પીપલ ઓફ ઇન્ડિયા છે એ અહીંથી આવ્યું છે વિધ પીપલ ઓફ ઇન્ડિયા છે એ અહીંથી આવ્યું છે મતલબ કે અમુકનો જે મુખ્ય સ્ત્રોત છે એ કયો છે ભાઈ તો કે ભાઈ અમેરિકાના બંધારણનું આમુખ અને ત્યાંથી એ જે પહેલું જે વાક્ય છે વિધ પીપલ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ ત્યાંથી યુએનમાં ગયું કે વિધ પીપલ ઓફ યુનાઇટેડ નેશન્સ અને ત્યાંથી આપણે સ્વીકાર્યું કે ભાઈ વિધ પીપલ ઓફ ઇન્ડિયા ત્યાંથી આ જે આખું વાક્ય છે મતલબ કે જે શરૂઆતનો ભાગ અમે ભારતના લોકો એ આપણે ત્યાંથી સ્વીકારેલું છે એટલે પહેલી ભાગ પહેલી બાબત કે અમુકનો જે વિચાર છે એ આપણને ક્યાંથી આવ્યો અમેરિકામાંથી આવ્યો કે ભાઈ અમેરિકા એ છે એ આ અમુખ મૂક્યું છે તો ચાલો ને આપણે પણ આવું કંઈક મૂકીએ તો અમુકનો વિચાર આપણને ક્યાંથી આવ્યો ભાઈ તો એ વિચાર છે ને એ અમેરિકામાંથી આવ્યો અમુકનો જે વિચાર આપણને આવ્યો છે એ અમેરિકામાંથી આવ્યો છે બરાબર મતલબ એ પહેલો જે એ સ્ત્રોત છે એનો કે ભાઈ અહીંથી આપણને મળ્યું પછી આપણો જે ઉદ્દેશ પ્રસ્તાવ જે હતો આપણો જે ઉદ્દેશ પ્રસ્તાવ જે બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ એનો સ્વીકાર થયો અને તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જે રજૂ કરવામાં આવ્યું હતું બરાબર એ જે ઉદ્દેશ પ્રસ્તાવ છે એને આપણે અમુક તરીકે સ્વીકાર્યું અમુક તરીકે ક્યારે સ્વીકારું આગળની સ્લાઇડમાં જ આપણે જોયું કે ભાઈ બાવીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ આપણી બંધારણ સભાએ આ ઉદ્દેશ પ્રસ્તાવને અમુક તરીકે સ્વીકાર્યો કે આજ આપણું અમુક છે આજ આપણું અમુક છે ભાઈ બરાબર ઓકે હવે ત્યાર પછી એની અંદર જે રહેલી જે બાબત છે સાર્વભૌમત્વ બરાબર મેજોરિટી એવું કહેવાય છે આમ તો ખાસ કોઈ એવો ઉલ્લેખ નથી પણ મોટાભાગના બંધારણ વિદો છે એ એવું કહે છે કે એ જે ખ્યાલ છે ને મિત્રો એ આપણે આયર્લેન્ડમાંથી લીધેલો છે એ જે ખ્યાલ છે એ આપણે ક્યાંથી લીધેલો છે આયર્લેન્ડમાંથી એ ખ્યાલ આપણે લીધેલો છે ત્યાર પછી જે અલગ અલગ પ્રકારના જે ન્યાય છે એ જે ન્યાયની વાત છે એ આપણે રશિયન બોલ્સેવિક ક્રાંતિમાંથી જે ઓગણીસો ને સત્તરની અંદર થઈ હતી બરાબર એમાંથી લીધેલો છે કે જે આપણે સામાજિક આર્થિક અને રાજનૈતિક અથવા તો રાજકીય ન્યાયની વાત કરીએ છીએ એ આપણે રાજ રશિયન ક્રાંતિ છે એમાંથી લીધેલો છે ત્યાર પછી સ્વતંત્રતા બંધુતા અને પ્રજાસત્તાક જે ફ્રેન્ચ રિવોલ્યુશન ફ્રેન્ચ ક્રાંતિ જે સત્તરસો નેવ્યાસીથી સત્તરસો નવ્વાણું દરમિયાન જે થઈ એમાંથી આપણે આ બધી વસ્તુઓ છે એ લીધેલી છે મતલબ કે સ્વતંત્રતા બંધુતા અને પ્રજાસત્તાક એ એમાંથી લીધું છે પછી અમે ભારતના લોકો જે હમણાં શરૂઆતમાં આપણે વાત કરી વિધ ધ પીપલ ઓફ ઇન્ડિયા એ ક્યાંથી લીધું તો કે એ અમેરિકામાંથી લીધું બરાબર મોટાભાગની આ જે બાબતો છે એ અમેરિકામાંથી લીધું પણ ખાસ યાદ રાખજો અમુકની જે ભાષા છે ને ભાઈ અમુકની જે ભાષા છે જે લખાણ શૈલી છે એ લખાણ શૈલી આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી છે લખાણ છે એ આપણે ઓસ્ટ્રેલિયામાંથી લીધી મતલબ કે અમુકનો વિચાર છે એ યુએસએ માંથી છે બરાબર અને એમાંથી જ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે પણ એની જે લેંગ્વેજ છે એની જે ભાષા છે મિત્રો એ આપણે ક્યાંથી લીધેલી છે તો કે ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે બરાબર પછી આના અમુક અમુક શબ્દો છે જો ક્યારેક વધારે ડીપની અંદર સવાલ પૂછે ખાસ કરીને જીપીએસસી ની અંદર કે ભાઈ અમુકના આ ત્રણ શબ્દો છે એ ક્યાંથી લીધા હે અમુકના આ ત્રણ શબ્દો સ્વતંત્રતા છે બંધુતા છે અને પ્રજાસત્તાક એ ક્યાંથી લીધા તો ફ્રેન્ચ ક્રાંતિમાંથી ક્યાંથી લીધા ભાઈ ફ્રેન્ચ રિવોલ્યુશન ફ્રેન્ચ ક્રાંતિમાંથી આ શબ્દો છે એ આપણે લીધેલા છે પછી ખાલી એવો સવાલ પૂછે કે ભાઈ આપણા અમુકનું ખાલી અમે ભારતના જે લોકો છે એ ક્યાંથી લીધું વિધ પીપલ ઓફ ઇન્ડિયા આપણે ક્યાંથી લીધું તો અમેરિકામાંથી લીધું વિધ પીપલ ઓફ ઇન્ડિયા આપણે ક્યાંથી લીધું ભાઈ તો એ અમેરિકામાંથી લીધેલું છે બરાબર આ વસ્તુ છે ને એ ખાસ યાદ રાખજો ઓકે હવે આગળ વધીએ કે ઉદ્દેશ પ્રસ્તાવ છે એ તો આપણે પહેલાં જ તૈયાર કર્યો હતો બરાબર એ વખતે આપણે અમેરિકાનું ખાસ એટલું બધું જોવા નહોતા ગયા પણ આમુખનો વિચાર આવ્યો એટલે એમાંથી આપણે એને થોડો કન્વર્ટ કરી નાખ્યો બરાબર આમાંથી જે પૂછાઈ શકે એવા સવાલ એ મિત્રો આ પ્રકારે છે કે ભાઈ આમુખની અંદર જે ન્યાયની વાત કરી છે એ ન્યાય આપણે સેમાંથી લીધેલો છે બરાબર મતલબ એ શબ્દો છે એ આપણે ક્યાંથી લીધા છે તો રશિયન ક્રાંતિ રશિયન બોલ્સેવિક ક્રાંતિ ઓગણીસો ને સત્તરમાં જે થયેલી એમાંથી આપણે આ ન્યાયની વાત છે એ મિત્રો લીધેલી છે બરાબર આ એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે ઓકે તો આ છે અમુકના સ્ત્રોત કે શેમાંથી આપણે કઈ કઈ બાબત લીધી છે આપણે ખાલી એટલું જ જાણતા હોઈએ કે ભાઈ આપણને અમુકનો વિચારો આપણને અમેરિકામાંથી આવ્યો છે અને એની ભાષાનો સ્ત્રોત છે એ ખાલી ઓસ્ટ્રેલિયામાંથી છે બસ આટલો જ આપણને અંદાજ હોય છે પણ એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભાઈ આપણો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે ને એ જ આગળ જતાં અમુક બની ગયો એ જ આગળ જતાં અમુક બની ગયો અને બાવીસમી જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ બંધારણ સભાએ એ ઉદ્દેશ પ્રસ્તાવને જ અમુક બનાવી દીધું એ ઉદ્દેશ પ્રસ્તાવને જ શું બનાવી દીધું અમુક બનાવી દીધું ક્લિયર મિત્રો આટલું ઓકે છે સારું હવે આગળ વધીએ ત્યાર પછી અમુક ખાસ જે તથ્યો છે કે પહેલી વસ્તુ એ કે ભાઈ અમુક છે એ માત્ર એક જ વાક્યનું બનેલું છે અમુક છે એ એક જ વાક્યનું બનેલું છે આમુખ સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે આખું બંધારણ આમ તો અંગ્રેજીની અંદર જ પહેલાં તૈયાર થયેલું હતું અને એ વખતે અમુક છે એ પંચ્યાસી શબ્દોનું બનેલું હતું કેટલું પંચ્યાસી શબ્દો ત્યારબાદ અમુકની અંદર ઓગણીસો ને છોતેરની અંદર બેતાલીસમો બંધારણીય સુધારો એમાં ત્રણ શબ્દો છે એ એડ કરવામાં આવ્યા બરાબર ધર્મનિરપેક્ષ સમાજવાદી અને ત્યાર પછી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અખંડિતતા છે એ શબ્દ ખાસ એડ કરવામાં આવ્યો મતલબ આ ત્રણ શબ્દો સમાજવાદી બિનસાંપ્રદાયિક મતલબ કે ધર્મ અને અખંડિતતા કારણ કે એકતા શબ્દ હતો પણ એકતા અને અખંડિતતા એ પછીથી ક્યારે જોડવામાં આવ્યું તો કે બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો ને છોતેર દ્વારા આ ત્રણ શબ્દો છે એ એડ કરવામાં આવ્યા એટલે પહેલાં જે પંચ્યાસી શબ્દો હતા એ હવે મિત્રો કેટલા થઈ જાય છે અઠ્યાસી શબ્દો છે એ થઈ જાય છે આ જે હું વાત કરું છું એ અમુક અંગ્રેજીમાં છે એની વાત કરું છું અંગ્રેજીમાં જે અમુક છે એના પંચ પંચ્યાસી શબ્દો હતા પછી બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો છોતેર દ્વારા ત્રણ શબ્દો નવા એડ કરવામાં આવ્યા સમાજવાદી ધર્મનિરપેક્ષ અને અખંડિતતા આ ત્રણ શબ્દો એડ કરવામાં આવ્યા એટલે પંચ્યાસી ને ત્રણ અઠ્યાસી એટલે ટોટલ શબ્દો છે એ કેટલા થઈ જાય છે મિત્રો અઠ્યાસી શબ્દો છે એ થઈ જાય છે આના ઉપરથી એક વસ્તુ ખાસ બીજી યાદ રાખો કે ભારતના જે બંધારણનું આમુખ છે મિત્રો એ આમુખની અંદર અત્યાર સુધીમાં એક જ વાર સુધારો થયો છે અમુકની અંદર અત્યાર સુધીમાં એક જ વાર સુધારો થયો છે અને કયા સુધારાથી તો બેતાલીસમાં બંધારણીય સુધારા ઓગણીસો ને છોતેર દ્વારા આ ત્રણ શબ્દો છે એ એડ કરવામાં આવ્યા હતા બરાબર આ જે ત્રણ શબ્દો છે એ પહેલાં અમુકની અંદર એનો સમાવેશ નહોતો દોસ્તો ક્લિયર થાય છે આટલું બરાબર એટલે એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે આમુખમાં અત્યાર સુધીમાં એક વખત સુધારો થયો અમુકમાં અત્યાર સુધીમાં કેટલી વખત સુધારો થયો છે ભાઈ એક વખત છે એ સુધારો થયેલો છે ભાઈ બરાબર ઓકે ક્લિયર આટલું સારું હવે આગળ જોઈએ અમુકનું મહત્વ શું ભાઈ કે ભાઈ અમુક માટે આપણે આટલી બધી વાત કરીએ છીએ બરાબર તો હકીકતમાં આ અમુખનું ઇમ્પોર્ટન્સ છે શું આ અમુખનું ઇમ્પોર્ટન્સ છે શું ભાઈ કે ભાઈ આ અમુક છે એ એના માટે આપણે આટલી બધી ચર્ચા શું કામ કરીએ છીએ બરાબર અમુક છે આને કદાચ આપણે ફાડીને ફેંકીને જવા દઈએ બરાબર તો આપણી જીવનશૈલીમાં કોઈ ફેરફાર થાય નો ફેરફાર થાય બરાબર છે સરકારને કોઈ તકલીફ પડે કોઈ તકલીફ ન પડે બરાબર પણ એક જે સરકારનું અંગ છે બરાબર જે ન્યાયતંત્ર મતલબ કે જે સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટને મિત્રો છે એ ફરક પડે છે શું કામ એ આપણે આગળ આગળ જોતા જઈએ બરાબર આપણને એવું થાય કે કદાચ આજે અમુક છે એ કદાચ નો આપણે રાખીએ કદાચ કાઢી નાખીએ તો શું એની અંદર ફેર થાય બરાબર શું તકલીફ પડે આટલું બધું એનું મહત્ત્વ શું છે તો જોઈએ આપણે સૌથી પહેલી બાબત કે બંધારણને એ સમજવાની ચાવી છે મેં શરૂઆતમાં તમને એક વાક્ય કીધું હતું કે ભાઈ આપણું બંધારણ છે એ કેવા પ્રકારનું છે આપણું બંધારણ એ કેવા પ્રકારનું છે એ કેવા પ્રકારનું છે એ બાબત સમજવા માટે એની પ્રકૃતિ સમજવા માટે એની રચના સમજવા માટે આપણે આ અમુખની છે એ જરૂર પડે છે કારણ કે એ આખા બંધારણનો ગર્ભિત સાર એની અંદર આપેલો છે આપણા આખા બંધારણનો જે ગર્ભિત સાર છે મિત્રો એ એની અંદર દર્શાવેલો છે મતલબ કે બંધારણ કેવા પ્રકારનું છે એ સમજવા માટે મિત્રો આમુખની જરૂર પડે છે એ સમજવા માટે આ અમુખની જરૂર પડતી હોય છે બીજું બંધારણ કેવું છે મતલબ કે ધર્મ નિરપેક્ષ છે કે કેમ કોઈ વ્યક્તિ છે એ ભારતની અંદર આવે સમજો કે યુરોપિયન કન્ટ્રીમાંથી કોઈ એક વ્યક્તિ ભારતની અંદર આવે અને એની પાસે એક ભારતનું બંધારણ હોય અને એક પાકિસ્તાનનું બંધારણ હોય બરાબર એને એમ થાય કે મારે શાંતિથી અહીંયા રહેવું છે તો એને અમુક ઉપરથી જ ખબર પડી જાય કે અહીંયા તો ભાઈચારાની ભાવના છે બરાબર આ તો સાયક્યુલર સ્ટેટ છે મતલબ કે એ ધર્મ નિરપેક્ષ છે પંથ નિરપેક્ષ છે બધા જ ધર્મો છે એને એ સમાન ન્યાય આપે છે બધા જ ધર્મો છે એનું સમાન જાળવે છે એનું સન્માન કરે છે જ્યારે આ આ તો ઇસ્લામિક કન્ટ્રી છે તો અહીંયા ન રહી શકાય બરાબર અહીંયા છે એ તકલીફ પડે આપણને બરાબર મતલબ એ શું દર્શાવે છે કે બંધારણ કેવા પ્રકારનું છે મેં શરૂઆતમાં એક વાક્ય કીધું હતું કે કોઈ વ્યક્તિ ખાલી આપણા બંધારણનું આમુખ વાંચી લેને તો તોય એને ખબર પડી જાય કે ભારતનું બંધારણ કેવા પ્રકારનું હશે એમાં કેવા પ્રકારની નીતિમત્તા હશે કેવા પ્રકારના ઉદ્દેશો હશે કેવા પ્રકારની ગુણવત્તા હશે કેવા પ્રકારના એની અંદર મૂલ્યો હશે આ બધી વસ્તુનો એની અંદર એને ખ્યાલ આવી જતો હોય છે દોસ્તો બરાબર ઓકે ત્યાર પછી બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરવા માટે એ જરૂરી છે સૌથી મોસ્ટ મોસ્ટ બરાબર આ છે ખાસ યાદ રાખો કે જે ને ભાઈ અમુક છે ને એ આપણા બંધારણનું આભૂષણ છે એમ કહી શકાય એ આભૂષણ છે સમજો કઈ રીતે તો કોઈ વ્યક્તિ છે બરાબર એ સમજો કે સોનાની ચેઇન પહેરે એક હાર પહેરે બરાબર ઘણું બધું એની પાસે સોનું હોય અને એ વ્યક્તિનું સોનું બધું છે એ કાઢી નાખવામાં આવે તો વ્યક્તિ મૃત્યુ ન પામે પણ જો એ સોનું એ વ્યક્તિને ચડાવવામાં આવે સોનું જે વ્યક્તિ પહેરે તો એ થોડું વધારે સુશોભિત લાગે બરાબર એ થોડું વધારે છે એ સારું લાગે મતલબ કે થોડું ઉપર વટ છે થોડું વિશેષણ છે એ પ્રકારનું કાર્ય આપણું અમુક છે ને એ કરે છે ભાઈ એ આપણું અમુક છે એ કરે છે બીજું તમને એક ઉદાહરણ આપું કે સમજો સુપ્રીમ કોર્ટની અંદર કોઈ એક કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટ ની અંદર કોઈ એક કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટ ને હું એસસી વડે દર્શાવું બરાબર હવે કોઈ એક કેસ ચાલે છે અને બે વકીલો છે ને એ સામ સામે છે એ દલીલ કરે છે આ એક લોયર છે આ બીજો લોયર છે બરાબર એ સામ સામે દલીલ કરે છે હવે આ વ્યક્તિ પોતે દલીલ કરે છે બરાબર તો આ જજને એવું લાગે છે કે ના ના આ વ્યક્તિ કે છે એ બધું બરાબર છે આ વ્યક્તિ દલીલ કરે છે તો પણ એવું લાગે છે આ જજને કે ભાઈ આ વ્યક્તિ કે એ પણ બધું બરાબર છે હવે બંને વ્યક્તિ કે એ બધી જ વસ્તુ જો જજને સાચી લાગતી હોય યોગ્ય લાગતી હોય તો તો કન્ફ્યુઝન થાય પ્રોબ્લેમ થાય કારણ કે તો કોના તરફી ચુકાદો આપવો તો કોના તરફી આપણે ચુકાદો આપી શકીએ એટલે જ્યારે જજને એવું લાગે મતલબ કે સુપ્રીમ કોર્ટને એવું લાગે કે આ બંનેમાંથી કોણ સાચું કહે છે નીતિમત્તા ક્યાં છે બરાબર મારે એ બધી બાબતો જાણવું હોય તો શું કરવું પડે તો એણે આમુખ જોવું પડે શું જોવું પડે અમુખ જોવું પડે અને એવું કહેવાય છે કે બંધારણ નિર્માતાઓ છે બંધારણના જે ઘડવૈયાઓ છે એના મનની ચાવી છે આ કે એ લોકો શું કહેવા માંગતા હતા બરાબર એની જે હૃદયની અંતઃકરણની જે ભાવના છે બરાબર એ બધી જ ભાવનાઓ આ આમુખની અંદર સમાયેલી છે એટલે જ્યારે સુપ્રીમ કોર્ટને એવું લાગે કે ભાઈ આ જે અર્થઘટન છે એમાં કંઈક તકરાર થાય છે તો એને સેના એંગલથી જુઓ તો એણે આમુખના એંગલથી જોવું પડે તો એણે સેના એંગલથી જોવું પડે દોસ્તો આમુખના એંગલથી જોવું પડે મતલબ કે આમુખ એના માટે શું કહે છે મતલબ કે બંધારણની જે કોઈ જોગવાઈઓ છે બરાબર બંધારણની જે કોઈ વિશેષતાઓ છે એ સમજવા માટે એનું અર્થઘટન કરવા માટે

હંમેશા આપણે અમુક જે સોરી અનુચ્છેદ જે કહેતું હોય એ આપણે માનવાનું રહેશે બરાબર જે અનુચ્છેદ આપણને કે એ આપણે માનવાનું રહેશે નહીં કે અમુક કે તે ખાસ યાદ રાખજો અમુક છે એ ફેંકી દેવા જેવી વસ્તુ નથી ભાઈ અમુક ખૂબ જ મહત્વની વસ્તુ છે પણ જો અમુક અને અનુચ્છેદ વચ્ચે જો કોઈ તકરાર થાય તો સરકાર મતલબ કે જે સુપ્રીમ કોર્ટ છે એ કોને માનવા બંધાયેલી છે તો એ અનુચ્છેદને માનવા બંધાયેલી છે બરાબર મતલબ કે તો એની અંદર કોણ પ્રભાવી બનશે ન્યાયાલયની અંદર એ પડકારી શકાય ની મતલબ કે પ્રવર્તનીય નથી તમે ખાલી માત્ર અમુકનો આધાર લઈ અને સુપ્રીમ કોર્ટની અંદર મતલબ કે કોર્ટની અંદર જઈ શકો નહીં કે ભાઈ અમુક ની અંદર આવું કીધું છે તો ચાલો મને આ પ્રમાણે છે એ આપો અમુક અંદર એમ કીધું છે કે ભાઈ બધાને સમાનતા મળશે તો પછી આરક્ષણ એ પ્રમાણે આપણે કોર્ટમાં જઈ શકીએ નહીં માત્ર બેઝ બનાવીને કોર્ટની અંદર જઈ શકાય નહીં મતલબ કે અમુક છે એને ન્યાયાલયની અંદર પડકારી શકાય નહીં મતલબ કે એ એ એને લઈ એનો આધાર બનાવી અને તમે ત્યાં જઈ શકો નહીં બરાબર અમુક છે એ જરૂરી તો છે જ પણ તમે એવું ન કહી શકો કે એમ કાર્ડ નાખો અમુકને તમે જો ન્યાયાલયમાં ન લઈ જઈ શકતા હો તો એન કાર્ડ નાખો એવું કહી શકાય નહીં એટલે એ બાબત એક ખાસ યાદ રાખવાની પછી સૌથી મહત્વની વસ્તુ કે અમુક છે એ સરકારને કોઈ સત્તા આપતું નથી કે પછી સરકારની સત્તામાં કાપ મૂકતું નથી અમુક છે એ સરકારને કોઈ અલગથી સત્તા નથી આપતું સરકાર એવું ન કહી શકે કે ભાઈ અમુકની અંદર કીધું છે કે આ પ્રકારે રહેશે આટલી સ્વતંત્રતા રહેશે તો આ પ્રમાણે થશે અમુકમાં આમ કીધું છે તો આ પ્રમાણે થશે નહીં કોઈ પણ પ્રકારની સત્તા આપતું પણ નથી અને કોઈ પણ પ્રકારની સત્તામાં કાપ પણ આ એક બાબત છે 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 એ એ સૌથી આપણે ખ્યાલ રાખવાનો ઓકે મિત્રો તો આમુખનું છે એ આ મહત્વ છે મતલબ કે એક પ્રકારના આભૂષણ જેવું છે એને તમે કાઢી નાખો તો વ્યક્તિનું મૃત્યુ ન થાય પણ જો એને રાખો તો એક આભૂષણ તરીકે એક સારા વિશેષણ તરીકે એ કાર્ય કરે છે બરાબર ઓકે આગળ વધીએ અમુકના વિધાનો મિત્રો અમુક એટલું મહત્ત્વનું છે કે આપણા બંધારણના અલગ અલગ ઘડવૈયાઓ છે એમણે એના માટે અમુક ખાસ પ્રકારના શબ્દો છે એ વાપરેલા છે અને પોતાની લાગણીઓ છે એની અંદર એણે અભિવ્યક્ત કરેલી છે તો એને પણ આપણે સહેજ જોતા જઈએ કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર ખાલી એવો સવાલ પૂછાય જાય કે અમુક માટેનું આ વિધાન છે એ કોણે આપ્યું હતું અમુક માટેનું આ વિધાન છે એ કોણે આપ્યું હતું તો સૌથી પહેલાં આપણે જોઈએ કે અલ્લાદીન કૃષ્ણસ્વામી અય્યર બરાબર આપણે જ્યારે બંધારણ સભાની વાત કરી હતી તો એ વખતે આપણે ડ્રાફ્ટિંગ કમિટીની વાત કરી હતી ખરડા સમિતિ પ્રારૂપ સમિતિ જેને કહીએ છીએ તો એ પ્રારૂપ સમિતિના એક સભ્ય હતા અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર એણે શું કીધું જુઓ કે બંધારણની પ્રસ્તાવના આપણા લાંબા ગાળાના જે સપનાઓ છે એ સપનાઓનો વિચાર છે હે આજે આમુખ છે એ આપણા લાંબા ગાળાના સપનાઓ છે એનો એ એક વિચાર છે તો આપણા લાંબા ગાળાના સપનાઓ શું છે કે ભાઈ આપણા મતલબ કે આપણા મન મુજબ કે ભાઈ આપણા સપનાનું ભારત એ કેવું હોવું જોઈએ કે ભાઈ આપણું ભારત છે આપણું જે ભારત છે એ કેવું હોવું જોઈએ તો કે ધર્મ નિરપેક્ષ હોવું જોઈએ બધાને સમાનતા મળવી જોઈએ બધાને સ્વતંત્રતા મળવી જોઈએ બધાને કોઈ પણ ધર્મ છે એ ધર્મને પાલન કરવાની પાળવાની એનો પ્રચાર પ્રસાર કરવાની છે એ સ્વતંત્રતા હોવી જોઈએ આ બધી જ બાબતો છે એ કોણ કે છે મિત્રો તો કે એ આપણું અમુક કે છે અને કૃષ્ણસ્વામી અયર છે એ એવું કહે છે કે ભાઈ આપણા આ જે સપનાઓ છે એ દેશની એકતા છે દેશની અખંડિતતા છે બંધુતાની જે ભાઈચારા છે બરાબર બંધુતાનો જે ભાવના છે ભાઈચારાની જે ભાવના છે એ આપણી હોવી જોઈએ એ જે આપણી લાગણીઓ છે એ બધી જ બાબતોનો વિચાર એ શેમાં છે આ મુખની અંદર છે કે આપણે દેશને કેવો બનાવવો છે આપણે ઘણા સમયથી સ્વતંત્રતાની વાટ જોતા હતા આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે એમ હતું કે આપણને પૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ પૂર્ણ સ્વરાજ આપણને મળવું જોઈએ એ બધી

બરાબર એ પણ ડ્રાફ્ટિંગ કમિટી છે એના એક સભ્ય હતા તો કન્યાલાલ મુનશી છે એમણે એમણે તો ઘણું બધું કીધું કીધું શું કે પ્રસ્તાવના લોકતાંત્રિક ગણરાજ્યનું ભવિષ્ય ફળ છે શું છે ભવિષ્ય ફળ છે મતલબ કે જે આપણું સમપ્રભુ આપણે સાર્વભૌમની આખી વાત કરવાના છીએ લોકતાંત્રિક ગણરાજ્ય એની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો એનું એ ભવિષ્ય ફળ છે બીજું શું કીધું કે એની રાજકીય કુંડળી છે ભાઈ જન્માક્ષર છે જેને આવે છે જો આ સવાલ મિત્રો ઘણી વખત પૂછાય છે કે ભાઈ આમુખને રાજકીય કુંડળી અથવા તો જન્માક્ષર તરીકે કોણે દર્શાવી તો કનૈયાલાલ મુનશી તો કન્યાલાલ મુનશી અને એનાથી ઉપર જાય અને એણે શું કીધું તો કે પ્રસ્તાવના છે એ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે પ્રસ્તાવના છે એ પ્રજાતંત્રની ગુરુ ચાવી છે તો એ બાબત આપણને કોણે કીધી ભાઈ તો કન્યાલાલ મુનશીએ કીધી બરાબર પ્રજાતંત્રની ગુરુ ચાવી તો એ કોણ પ્રસ્તાવના મતલબ કે અમુક છે કન્યાલાલ મુનશીએ આ બાબતની વાત કરેલી મતલબ તમને કોઈ એક આની અંદર એક આખું વાક્ય આપી દે સેન્ટેન્સ આપી દે પછી એમ કે કે આ સેન્ટેન્સ નીચેનામાંથી કોણે કીધું આ સેન્ટન્સ નીચેનામાંથી કોણે કીધું એ બાબત છે એ આપણે એની અંદર જવાબ આપવાનો રહે એટલે આ વિધાનો છે ને મિત્રો એ ખાસ યાદ રાખજો એ બહુ જ અગત્યના છે આગળ જોઈએ તો ત્યાર પછીના જે વ્યક્તિ છે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ એણે તો બંધારણ માટે ઘણું બધું કીધું મતલબ કે એની જે અમુક છે પ્રસ્તાવના છે એના માટે ઘણું બધું કીધું એણે તો એમ કીધું કે ભાઈ આ બંધારણની આત્મા છે શું કીધું એણે એમ કીધું કે ભાઈ આ બંધારણની આત્મા છે એટલે આ સવાલ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ઘણી બધી વખત પૂછાય કે કોણે પ્રસ્તાવનાને બંધારણની આત્મા કીધી તો પંડિત ઠાકુરદાસ પણ બધું કીધું કે પ્રસ્તાવના છે એ બંધારણનો સૌથી મહત્વનો ભાગ અગત્યનો ભાગ જો કોઈ હોય તો એ છે પ્રસ્તાવના અને પ્રસ્તાવના છે એ બંધારણની આત્મા છે આત્મા વહી જાય ને ભાઈ તો પછી કઈ રે નહીં મતલબ જે કાંઈ ખેલ છે ને એ બધા આત્માના ખેલ છે જે કાંઈ ખેલ છે એ બધા આત્માના ખેલ છે મતલબ કે બંધારણનું હૃદય છે આત્મા છે બંધારણની ચાવી છે એ બંધારણનું આભૂષણ છે અને તે એક ઉચિત સ્થાન છે જ્યાંથી કોઈ પણ વ્યક્તિ બંધારણનું મૂલ્યાંકન કરી શકે છે જો આ પોઈન્ટ પણ બહુ અગત્યનો છે કોઈપણ વ્યક્તિ છે એ બંધારણનું મૂલ્યાંકન કરી શકે મતલબ મેં વાત કરી હતી કે ભાઈ બંધારણ કેવા પ્રકારનું છે એ બાબતનો ખ્યાલ એને પ્રસ્તાવનામાંથી આવી જાય જે કોણે વાત કરી પંડિત ઠાકુરદાસ ભાર્ગવ પંડિત ઠાકુરદાસ ભાર્ગવ કે જેણે શું કીધું કે પ્રસ્તાવના છે એ બંધારણનો સૌથી સન્માનિત ભાગ છે સૌથી સન્માનિત ભાગ છે બંધારણની આત્મા છે અને જે સ્થાન ઉપર છે જ્યાંથી વ્યક્તિ બંધારણનું મૂલ્યાંકન કરી શકે આ બંધારણનું આભૂષણ છે આભૂષણ છે આને બંધારણની આત્મા અમુકને કીધું અને આપણે જાણીએ છીએ કે ભાઈ ડોક્ટર સાહેબ આંબેડકર છે બરાબર ડોક્ટર સાહેબ આંબેડકર છે એને અનુચ્છેદ બત્રીસ બરાબર બંધારણીય ઈલાજો બરાબર એના માટેનો જે અનુચ્છેદ છે જેમાં બધી રીટ્સ આવેલી છે બરાબર જ્યારે ત્યાં પહોંચ્યું ત્યારે એની આપણે ચર્ચા કરીશું તો આ જે અનુચ્છેદ છે એ અનુચ્છેદને એણે બંધારણની હાથમાં કીધું બાબા સાહેબ આંબેડકરે આ અનુચ્છેદને બંધારણની હાથમાં કીધું અને પંડિત ઠાકુરદાસ ભાર્ગવ છે એણે શું કીધું કીધું કોને કીધું તો કે બંધારણની પ્રસ્તાવનાને કીધું એણે બંધારણની પ્રસ્તાવનાને બંધારણની હાથમાં કીધું આગળ ત્યાર પછી નાનાભાઈ પાલખીવાલા મતલબ કે નાની પાલખીવાલા અથવા તો એન એ પાલખીવાલા બરાબર છે અત્યાર સુધીના ભારતના સ્વતંત્ર ભારતના ઇતિહાસની અંદર સૌથી મહત્ત્વના જો કોઈ વકીલ હોય ને ભાઈ તો એ છે નાની પાલખીવાલા બરાબર બંધારણ વિશેષજ્ઞ પણ છે તમે કોર્ટ ઉપરથી જ નક્કી કરી શકો કે એ વકીલ છે અને એમનો એમની પોતાની જ દેણ છે કે આ લોકતંત્ર છે ને એ ટકી રહ્યું છે બરાબર એની ચર્ચા આપણે ડિટેલમાં પછીથી કરવાના છીએ પણ ખાલી આ એક વ્યક્તિ છે એનો એક ફોટો છે એ તમે જોઈ લેજો બરાબર કેશવાનંદ ભારતી કેસની અંદર આપણે એની બધી ચર્ચાઓ છે એ કરવાના છીએ બરાબર અત્યાર સુધીના જે આઝાદ ભારતના મતલબ ઓગણીસો પચાસથી લઈને અત્યાર સુધી જેટલો પણ કાંઈ સમયગાળો થયો છે ને એની અંદર જો કોઈ બંધારણનો સૌથી અગત્યનો એક કેસની પણ જો વાત કરવામાં આવે ને તો એ છે મિત્રો કેશવાનંદ ભારતી કેસ એ છે કેશવાનંદ ભારતી કેસ એની આપણે બહુ ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ એના વકીલ હતા નાની પાલખીવાલા બરાબર એ બંધારણવિદ છે એણે શું કીધું પ્રસ્તાવનાને તો કે પ્રસ્તાવના છે એ બંધારણનું પરિચય પત્ર છે આઈડેન્ટિટી કાર્ડ છે શું છે પરિચય પત્ર છે સવાલ એવો પૂછાય કે પ્રસ્તાવનાને બંધારણનું પરિચય પત્ર કોણે કીધું તો એની અંદર જવાબ આવશે નાની પાલખીવાલા એની અંદર જવાબ આવશે મિત્રો નાની પાલખીવાલા બરોબર આ એક ખાસ યાદ રાખજો નાનાભાઈ જેનો ચુકાદો ઓગણીસો તો તેર ની અંદર આવ્યો હતો ત્યારે આપણે બધી ચર્ચા કરશું આગળ જોઈએ તો આ એક બ્રિટિશ વ્યક્તિ છે સર અર્નેસ્ટ બાર્કર એણે શું કીધું કે ભાઈ આમુક છે એ બંધારણની અગત્યની નોંધ છે મતલબ જેને એણે કી નોટ કીધું શું કીધું ભાઈ કી નોટ કીધું જે સર અર્નેસ્ટ બાર્કર મતલબ કી નોટ અગત્યની નોંધ કે જેના આધારે બાકીની બાબતો છે એનો આપણને ખ્યાલ આવતો હોય છે અને ત્યાર પછી મિત્રો આવે છે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ હિદાયતુલ્લાહ બરાબર એમણે પણ આમુખ વિશે ખૂબ જ સારી એક વાત કરી છે એને આપણે જોઈ લઈએ એણે તો શું કીધું કે ભાઈ આજે અમુક છે ને એને અમેરિકાની જે આઝાદીની જે ઘોષણા છે એની સમાન ગણાવી એને જુઓ અમુક અમેરિકાની સ્વતંત્રતાની ઘોષણા સમાન છે અને પરંતુ આ એક ઘોષણાથી પણ કંઈક વધુ છે આ આપણા બંધારણની આત્મા છે જેમાં આપણી રાજનૈતિક સમાજની રીતભાતને દર્શાવવામાં આવ્યું છે અને આમાં ગંભીર સંકલ્પ સામેલ છે જેને એક ક્રાંતિ જ બદલી શકે છે જેને એક ક્રાંતિ જ બદલી શકે મતલબ કે આ એક ક્રાંતિકારી બાબત છે એવી બાબત કોણે કીધી તો કે ભાઈ મોહમ્મદ હિદાયતુલ્લાહ એણે આ વાત કરી અને પંડિત ઠાકુરદાસ ભાર્ગવ પછી પ્રસ્તાવનાને જો બંધારણની આત્મા કોઈએ કીધું હોય તો એ છે મોહમ્મદ હિદાયતુલ્લાહ અને ખાસ તો આત્મા સિવાયનો સવાલ એમાંથી આ જ પૂછાય છે કે અમેરિકાની જે આઝાદી મતલબ અમેરિકાની જે સ્વતંત્રતા છે એની ઘોષણા સમાન કોણે ગણાવવું તો મોહમ્મદ હિદાયતુલ્લાહ બરાબર આ એક વસ્તુ છે એ ખાસ યાદ ઓકે તો આ બધા જે હતા ને એ અમુક માટેના મિત્રો કથન હતા કે ભાઈ કોણે કેવા પ્રકારનું કથન કીધું છે એ વસ્તુનો ખ્યાલ આવે દોસ્તો બરાબર ક્યારેક સીધું જ અંદર જાય કે આ વાક્ય છે એ નીચેનામાંથી કોણે કીધું આ વાક્ય છે એ નીચેનામાંથી કોણે કીધું ત્યારે એ વખતે આ બધા વાક્યોનો આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો બંધારણના અલગ અલગ ભાગો દાખલા તરીકે રાષ્ટ્રપતિ માટે અમુક કથન કહેવાયેલા છે બરાબર મૂળભૂત અધિકારો છે એના માટે અમુક કથન કહેવાયેલા છે બરાબર નાગરિકતા છે અથવા તો પ્રસ્તાવના છે એના માટે કહેવાયેલું છે ઉપરાષ્ટ્રપતિ માટે પણ કહેવાયેલું છે બરાબર રાજ્યપાલ માટે પણ ઘણું બધું કહેવાયેલું છે અમુક અમુક માટે છે એ સારા શબ્દો કહેવાયેલા હોય તો અમુક માટે છે એ થોડા કટાક્ષ વચનો છે એ પણ કહેવાયેલા હોય છે બરાબર એટલે એ બાબતો જે તે વખતે આપણે જેમ જેમ આગળ ભણતા જશું એમાં આપણને એનો ખ્યાલ આવતો જશે હવે અમુકમાંથી આપણને કઈ કઈ બાબતો છે એનો ખ્યાલ આવે છે ખાલી તમે અમુક વાંચો એટલે તમને સીધી જ ઉડીને આંખે વળગે એવી કઈ કઈ બાબતો છે એ વસ્તુ અહીંયા આપણે જોવાની છે તો સૌથી પહેલું કે એની અંદર આપણને એક વસ્તુનો ખ્યાલ આવે છે શક્તિનો સ્ત્રોત કે ભાઈ અમુકને જે શક્તિ આપે છે ને એ કોણ આપે છે તો કે ભાઈ અમે ભારતના લોકો વિધ પીપલ ઓફ ઇન્ડિયા બરાબર વિધ ધ પીપલ ઓફ ઇન્ડિયા મતલબ કે અમે ભારતના લોકો મતલબ ભારતના લોકો જ એને શું આપે છે શક્તિ આપે છે મતલબ આમુખની શક્તિનો જે સ્ત્રોત છે એ કોણ છે ભારતના લોકો જો અને એટલા માટે યાદ રાખજો ખાસ આની ચર્ચા આપણે હજી અમે ભારતના લોકો એક આખું વાક્યની જ્યારે ચર્ચા કરશું ને ત્યારે હું થોડી વધારે વાત કરીશ પણ એક વસ્તુ સમજી લો કે બંધારણ સભા છે એણે છેલ્લે એમ નહોતું કીધું કે ભાઈ અમે આ જે બાબત છે ને એ બંધારણ સભાના સભ્યોને અર્પિત કરીએ છીએ આ બંધારણ બંધારણ સભાના સભ્યોને અર્પિત કરીએ છીએ એવું નથી કીધું એણે શું કીધું અમે ભારતના લોકોને અર્પિત કરીએ છીએ અને એટલા માટે શરૂઆતની અંદર પણ એમ જ લખ્યું હતું કે અમે ભારતના લોકો શરૂઆતની અંદર શું લખ્યું ભાઈ અમે ભારતના લોકો એમ જ લખેલું છે ઓકે ત્યાર પછી આવે છે રાષ્ટ્રની પ્રકૃતિ જો અમે ભારતના લોકો પૂરા થાય ને પછી એક શું હતું કે અમે ભારતના લોકો ભારતને એક મતલબ ભારતને એક કેવા પ્રકારનો દેશ બનાવશું મતલબ કેવા આપણા હેતુઓ છે આપણી આકાંક્ષાઓ શું છે બરાબર તો એ બાબતો મતલબ એ રાષ્ટ્રની પ્રકૃતિ દર્શાવે છે પ્રકૃતિ શું છે કે ભાઈ સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક અને પ્રજાસત્તાક આ પ્રકારનો છે એ આપણો એક દેશ છે બરાબર આ આપણા છે એ મેઇન આપણા દેશની પ્રકૃતિ છે કે એ કેવો દેશ છે તો કે સમાજવાદી છે બિનસાંપ્રદાયિક મતલબ સેક્યુલર છે લોકતંત્રાત્મક ડેમોક્રેસી અને પ્રજાસત્તાક મતલબ રિપબ્લિક આ આપણા મેઇન જે પ્રકૃતિ છે બંધારણની એ પ્રકૃતિ દર્શાવે છે અથવા તો રાષ્ટ્રની પ્રકૃતિ દર્શાવે છે બંધારણના ઉદ્દેશો આપણા ઉદ્દેશો શું છે તો કે ભાઈ સૌથી પહેલા તો ન્યાય આવે છે બરાબર ત્રણ પ્રકારના છે એ ન્યાય મળે છે જો ખાલી એવો સવાલ પૂછાય કે બંધારણનું જે છે એ અમુક કેટલા પ્રકારનો ન્યાય દર્શાવવામાં આવેલો છે કેટલા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવેલી છે તો ત્રણ પ્રકારના ન્યાયની વાત છે બરાબર અને એ પણ ક્રમમાં યાદ રાખજો ભાઈ એક છે સામાજિક એક આર્થિક અને એક છે રાજકીય આ ત્રણ પ્રકારનો ન્યાય છે બરાબર ત્યાર પછી પાંચ પ્રકારની સ્વતંત્રતા છે પાંચ પ્રકારની છે એ સ્વતંત્રતા છે બરાબર છે દાખલા તરીકે વિચાર છે બરાબર ત્યાર પછી વાણી છે અભિવ્યક્તિ છે ધર્મ છે ઉપાસના છે આ બધાની છે એ આપણને સ્વતંત્રતા આપે છે ત્યાર પછી બે પ્રકારની છે એ ખાસ કરીને સમાનતા આપે છે તક અને દરજ્જાની સમાનતા આપે છે અને ત્યાર પછી ભાઈચારા કે જેના માટે શબ્દ વાપરવામાં આવેલો છે બંધુતા એના માટે શબ્દ વાપરવામાં આવેલો છે બંધુતાની ભાવના છે એનો ઉદ્દેશ કરે છે જો ફરી વખત બોલું છું મિત્રો કે ભાઈ શરૂઆતની અંદર જે પહેલું વાક્ય છે એ શું કહે છે શક્તિનો સ્ત્રોત કે છે શક્તિનો સ્ત્રોત કોણ છે તો કે ભારતના લોકો અમે ભારતના લોકો કારણ કે શરૂઆત જ આપણે કરી કે ભાઈ અમે ભારતના લોકો એમાં જેટલા છે ને એ બધા આવી ગયા બરાબર એ એવું નથી કે ખાલી બંધારણ સભાના જે મેમ્બરો હતા જે સભ્યો હતા એની જ વાત છે નહીં આવનારી બધી જ પેઢીઓ છે ને એનો પણ એમાં સમાવેશ થઈ જાય છે ખાસ યાદ રાખજો ભાઈ એટલે કોઈ એવું ન કહી શકે કે ભાઈ એ બંધારણ અમે ક્યાં બનાવ્યું હતું નહીં જે તે વખતે જે લોકોએ બનાવ્યું એણે સમગ્ર ભારતના લોકોને જ ધ્યાનમાં રાખીને અને ભવિષ્યની અંદર પણ જે આવતા વ્યક્તિઓ છે એમને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે મતલબ એવું કહેવાય કે બંધારણ છે એ ભારતના લોકોએ બનાવેલું છે ભારતના લોકોએ બનાવેલું છે મતલબ શક્તિનો સ્ત્રોત છે ને એને ક્યાંથી મળે છે તો કે ભારતના લોકો પાસેથી મળે છે રાષ્ટ્રની જે પ્રકૃતિ છે એ કેવા પ્રકારની કેવું રાષ્ટ્ર છે આપણે કેવું નિર્માણ કરવાનું છે તો એનું જે નિર્માણ છે એ કેવું કરવાનું છે તો કે સાર્વભૌમ બરાબર એના ઉપર આપણે અલગથી ચર્ચા કરશું આખું એક એક વાક્ય એક એક શબ્દ છે ને એને આપણે જોવાના છે આ એક જેટલા પણ શબ્દો છે ને એક એક શબ્દો છે એને આપણે બહુ ડિટેલમાં સમજવાના છે દોસ્તો બરાબર એટલે ખાલી અત્યારે તમે એટલું સમજો કે પ્રકૃતિ કેવા પ્રકારની છે કે ભાઈ સાર્વભૌમ છે સમાજવાદી છે બિનસાંપ્રદાયિક છે લોકતાંત્રિક છે પ્રજાસત્તાક છે બરાબર આ પાંચ એ રાષ્ટ્રની પ્રકૃતિઓ છે કે ભાઈ આવા પ્રકારનું આપણું રાષ્ટ્ર છે એનાથી આગળ જોઈએ તો બંધારણના જે ઉદ્દેશો છે એ કેવા છે તો કે ભાઈ સૌથી પહેલો તો ન્યાય ત્રણ પ્રકારના છે એ ન્યાય આપે છે બરાબર પાંચ પ્રકારની સ્વતંત્રતા આપે છે બે પ્રકારની સમાનતા આપે છે અને બંધુતાની ભાવના છે એનો એ ઉદ્દેશ કેળવે છે અને ત્યાર પછી મિત્રો કે બંધારણ સ્વીકાર થયાની તારીખ પણ દેખાડે છે કે આપણે બંધારણ ક્યારે સ્વીકાર્યું યાદ રાખજો ક્યારે સ્વીકાર્યું એની વાત છે ક્યારે અમલમાં આવ્યું એની વાત નથી બંધારણ આપણે સ્વીકાર્યું છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ અને એટલા માટે જ આ દિવસને બંધારણ દિવસ કે કાયદા દિવસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર કારણ કે બંધારણ એ એક પ્રકારનો કાયદો જ છેવાય બંધારણ છે એ એક પ્રકારનો કાયદો જ છે એટલા માટે આ તારીખ છે એ તમારે ધ્યાનમાં રાખવાની છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ તારીખ છે એ દેખાડે છે મતલબ આ તારીખે શું કર્યું છે આપણે ભારતના લોકોને એ અર્પણ કર્યું છે અર્પિત કર્યું છે ઓકે ભાઈ ગુડ આપણા અમુક એટલે કે પ્રસ્તાવનાનો જે પહેલો ભાગ છે એ પૂર્ણ થાય છે આ ભાગની અંદર આપણે ઉપર છલ્લી બાબતો છે એ જોઈ છે નેક્સ્ટ પાર્ટની અંદર જે આમુખની અંદર વપરાયેલા જે શબ્દો છે જે શબ્દોનો ઉપયોગ થયો છે એ બધા જ શબ્દો એ આપણે જોવાના છીએ બરાબર તો પહેલો જે ભાગ છે પ્રસ્તાવનાનો એ અહીંયા પૂર્ણ થાય છે ઓકે થેન્ક યુ